નમસ્કાર, ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપની સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં. સૌ પ્રથમ આજનું પંચાંગ જણાવશો, શું કહે છે આજનું પંચાંગ? શ્રી ગણેશાય નમઃ. ગણનાયક લાયક દેવ ઘણે વરદાયક ધાયક દોષ તણો સૌ માનવ દેવ સુસેવ કરે તુજ વિના ગણેશ અમારા દુઃખ કોણ હરે. સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ. આજે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી કહેતા 14 છે. આજે નક્ષત્ર રેવતી નક્ષત્ર છે, વિષ્કુંભ નામનો યોગ છે અને કરણ જોઈએ તો જે તિથિનો બીજો ભાગ કહેવામાં આવે છે એ આજે વિષ્ટિ છે. એવો રેવતી નક્ષત્ર એટલે આમ તો સામાન્ય રીતે પંચક ગણાય છે 5 દિવસનું, કારણ કે મીન રાશિ છે. મીન રાશિ એટલે જેના અક્ષર 10, 6, 9 છે. મીન રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ મીન કહેતા 10, 6, 9 અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ મધ્યમ છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તમે પંચાંગ તો જણાવ્યું, તો આજનો દિન વિશે શું છે તે પણ જણાવશો. દુખીના દુખની વાતો સુખી ના સમજી શકે, દુખીના દુખની વાતો સુખી ના સમજી શકે, અને સુખી જો સમજે પૂરું તો દુઃખ વિશ્વમાં ના ટકે. હવે દુઃખ અને સુખ તો સામાન્ય રીતે આપણું શાસ્ત્ર એમ કહે છે કે દુઃખ અને સુખ એ મનના રોગ છે, પણ આપણો સાહિત્ય એમ કહે છે સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે રે ઘડિયા તાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથ ના જડિયા. તો અહીંયા સુખ અને દુઃખની વ્યાખ્યા જો આપણે કરવા જઈએ, આજે 14 છે, ખાસ કરીને આજે ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનો એટલે પૂર્વજોને તૃપ્ત કરવા માટેનો આ બીજો પક્ષ, જે પખવાડિયું કહેવામાં આવે છે અંધાર્યું. અને એમાં આજે 14 અને અમાસ આ 2 દિવસ એવા છે કે પિતૃઓને રાજી રાખી શકાય. તો સુખ દુઃખની વ્યાખ્યાની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે દુર્લભ વસ્તુ હોય, અપ્રાપ્ય વસ્તુ હોય અને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે માણસ મહેનત કરતો હોય, માણસ પુરુષાર્થ કરતો હોય, પ્રારબ્ધ પાંગડું પડી જતું હોય, છતાંય પુરુષાર્થની અંદર માણસ ખૂબ જ પથરા તોડતો હોય, અને એવા સમયે પણ જ્યારે એને વસ્તુની પ્રાપ્તિ નથી થતી અને એ સમયે જે વેદના અનુભવાય છે, જે સંવેદના જે છે એને આપણે દુઃખ કહીએ છીએ, અને સહજ જે મળી જાય છે એને આપણે સુખ કહીએ છીએ. તો સામાન્ય રીતે સુખ અને દુઃખ આ બંને વસ્તુમાં ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત અમુક વસ્તુ આપણને સુખ આપતું હોય છે, એની એ વસ્તુ આપણને દુઃખ આપતી હોય છે. માનો કે લગ્ન કરી લીધા આપણે, તો લગ્ન વખતે તો સુખ જોયો, પણ ઘરવાળાની યારે ઝઘડો થયો, પછી છૂટાછેડા ઉધીના કેસમાં કોર્ટમાં કેસ આવી ગયો, હવે આ દુઃખ થયું કે નહીં? એક વસ્તુ સુખ આપે છે તો એની વસ્તુ ફરતી પાછી દુઃખ આપે છે. કોઈ પણ વસ્તુ તમે તીખું ખાવ તમને સારું લાગે, મરચું તમે ઉપરથી થોડું ખાવ થોડું મોરું લાગે, પણ શેક તમે અંદર જાઓ એટલે મરચું તીખું લાગે, તો આગળ જતા જે મરચું ફરશું અને સારું લાગતું હોય જ મરચું તમને તીખું લાગવા માંડ્યું, તમે ફેંકી દીધું એને. તો એનો મતલબ એવો થાય મિત્રો કે સુખ અને દુઃખ એ મનનો એક તરંગ છે, અને એટલા માટે જ આપણા જ્યોતિષની અંદર ચંદ્રને મનનો સ્વામી માનવામાં આવે છે, સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. અને આજના દિવસે સૂર્ય અને ચંદ્ર જ્યારે ભેગા થાય ત્યારે એને ચતુર્દશી કે અમાસ કહેવામાં આવે છે. અને એટલા માટે કોઈ પણ પૂર્વજોની પૂજા હોય, પિતૃઓની પૂજા હોય, પિતૃઓને શ્રાદ્ધ નાખવાનું હોય, પિતૃઓનું તર્પણ કરવાનું હોય, પિતૃને જલાંજલિ અર્પણ કરવાની હોય, પિતૃ દ્વારા કંઈક કાર્ય કરવાનું હોય, ત્રીણી એટલે કે 3 બ્રાહ્મણ અથવા તો 3 કુમાસીને જમાડવાની હોય, કોઈ પણ પ્રકારના નારાયણ બલિ અથવા તો પંચપિંડી શ્રાદ્ધ કરવાના હોય, આવી બધી જ કામોમાં 14 અને માસ ચૈત્ર મહિનામાં ખૂબ જ માનવામાં એટલા માટે ઉપયોગી છે, કારણ કે એ પિતૃઓ પાસે 2 ડિપાર્ટમેન્ટ છે, સંપત્તિ અને સંતતિ. સારા સંતાનો અને સંતાનોના સંસ્કાર એ પિતૃઓની આશીર્વાદ છે. સારી સંપત્તિ અને સંપત્તિ ટકે રહે, યોગ્ય માર્ગે વપરાય અને ખૂબ જ ધન વાપરવા છતાંય વધે એ પિતૃઓની કૃપાનું પરિણામ છે. આ 2 વસ્તુમાં જ્યારે પણ તકલીફ ઊભી થાય ત્યારે પિતૃઓની અવકૃપાનું પરિણામ માની શકાય. આ સુખ અને દુઃખની વાત કરવી છે. આજ ખાસ કરી 2 વસ્તુ છે, હનુમાનજીનો વાર પણ છે અને ગણપતિનો વાર પણ છે. લાલી મેરે લાલ કે જીત દાખુ લાલ, લાલી દેખન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. આજે લાલનો મહિમા છે, લાલ એટલે અમૃત, લાલ એટલે સુકનવંતી વાત. તો આજના દિવસે સુકનવંતી વાતને મનાવવા માટે, આજના દિવસે મનને પવિત્ર રાખવા માટે, આજના દિવસે ઈશ્વર પરાયણતા જોવા માટે ગણપતિની ઉપાસના ખૂબ જ જરૂરી છે, કારણ કે ગણેશમ વિઘ્ન નાશાય. મારા જીવનમાં તમામ પ્રકારની કામનાઓની સિદ્ધિ મને ભગવાન ગણેશ આપશે, મારા તમામ પ્રકારના વિઘ્નોને ભગવાન ગણપતિ દૂર કરશે. પણ નકરા વિઘ્નોને દૂર કરી નહીં, તાકાત પણ જોઈએ, અને તાકાત મળે અતુલિત બળ ધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કુશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામ્ય. હનુમાનજી મહારાજ લાલ દેહ લાલી લસે અરુ ધરી લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપીશુરા ભગવાન હનુમાનજી મહારાજ. તો ગણપતિ અને હનુમાનજી મહારાજની ઉપાસના આજના દિવસ માટે થાય, આવતાકાલે એટલે કે અમાસના દિવસે પિતૃઓની પૂજા થાય તો ચોક્કસ 12 મહિના આપણા સારા જાય. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, કોલર જોડી ગયા છે અમદાવાદથી નીતિનભાઈ. હલો. હાજી નીતિનભાઈ. જી હા, બિલકુલ નીતિનભાઈ, પ્રશ્ન જણાવશો, શું છે પ્રશ્ન આપનો? આજે મારા પુત્ર યુગ જાણવું હતું મારે, કે પુત્ર 1-2 પુત્રીઓ છે તો પુત્ર યુગ ક્યારે બનશે મારે જાણવું હતું. જન્મ તારીખ કહો. 10/7/84. 10/7/84. 7/84. સમય?
સમય 12 વાગે. બપોરે? બપોરે 12 વાગે. હા, શું નામ તમારું? પટેલ નીતિનભાઈ. નીતિનભાઈ ક્યાં જન્મ થયો તમારો? મહેસાણા. નીતિનભાઈ, તમે દંગલ પિક્ચર જોયો? હા, જોઈ પિક્ચર. બે દીકરીઓ છે પણ દીકરા ના આટે એવી છે કે નહીં? જી સર. હા, હંમેશા એક આ મોહ છે. એક સમય એવો હતો કે પુત્રેશુ પિંડદાન એને દેહિમે મધુસૂદન, એવું કહેવાતું કે દીકરો મારો મને પિંડદાન આપે, દીકરો મારો મારું તર્પણ કરે, દીકરો મારો મારું ઘર હાચવે. હવે આજના જમાનામાં એવું લાગે તમને? અત્યારે તો 22-24 વર્ષનો દીકરો બાપને કોર્ટ ઉઠી લઈ જાય. મતલબ એવો થાય મિત્રો કે દીકરા કરતા દીકરી મોટી છે કે નાની છે એ આપણે નથી જણાવવું, પણ પુત્રીનો પ્રેમ હંમેશા પિતા પ્રત્યે વધારે અતૂટ અને એકદમ એટલો બધો પ્રેમ નિસ્વાર્થ ભાવનો હોય છે કે કદાચ જંગલ આપણે એમ કે દુનિયાની અંદર ઈશ્વરને જયારે જન્મ લેવાની ઈચ્છા થાય ત્યારે દીકરી તરીકે કે માતા તરીકે જન્મ લેતો હોય. એનું મૂળ કારણ સ્નેહ છે. તમારી કુંડળીમાં તમે કહ્યું પુત્ર પ્રાપ્તિના યોગ, કુંડળીમાં આવા યોગ બતાવવામાં આવે છે મિત્ર કે કુંડળીની અંદર કેટલા સંતાનો થશે, સંતાનની અંદર કેટલા દીકરા દીકરીઓ થશે. પણ આ અવકાશ તમારા માટે જવાબ મેળવવાનો નથી, પણ આ અવકાશ તમારા માટે એ છે કે દીકરીઓ ભગવાનને તમને આપી છે તો લક્ષ્મીનો અવતાર છે, લક્ષ્મીના અવતારને તમે પાળો પોષો અને સુંદર અભ્યાસ કરાવડાવો, એને હૈયે લગાડો, જ્યાં જ્યાં એની જરૂરિયાત હોય ત્યાં પિતા તરીકે એને સ્નેહ આપો. દીકરાઓ તો ઘણાને છે પણ ભગવાને તમને દીકરી આપી છે મતલબ લક્ષ્મી આપી છે, એ માયાને તમે ઉછેરો અને એ તમારા માટે ખૂબ જ આનંદપ્રદ બને. કારણ કે કુંડળીમાં તો હું બતાવી શકીશ તમને કે પુત્ર સંતાન યોગ છે કે નહીં, પણ મારો વિવેક મને ના પાડે છે તમને વાત કરવાની આ બધે, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે દીકરો કે દીકરી એ મહત્વનું નથી, સંતાન સુખ એ મહત્વનું છે. એને માણો નીતિનભાઈ, હવે પછી આગળ જયારે વધો ત્યારે દીકરી કે દીકરીનો વિચાર કર્યા વગર દીકરીઓને સંપૂર્ણ સ્નેહ આપો. જય ગણેશ. કોલેજ જોડી ગયા છે આપણી સાથે. હેલો. હા મેડમ, મારી 4 દીપાલી. બિલકુલ. જન્મ તારીખ? 4/11/84. જી બિલકુલ. જન્મ સમય? રાત્રિના 22:10. શું પ્રશ્ન છે દીપાલી બેન? હા, મને લગ્ન જીવનમાં કેવું છે, આમ બહુ ખુશ હોઉં પણ ક્યારેક ક્યારેક ઝઘડો થઈ પછી ગળગળ કરે રાખું, તકલીફમાં આવી જવું, દુઃખી થઈ જવું. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ઉપવન, મને વેરાન વન દેજે. ગુરુ જયારે મંગળ સાથે યુતિમાં હોય ત્યારે મોટા ભાગે આવા વ્યક્તિઓ પોતાના સુખ માટે પ્રયત્ન કરતા હોય છે, પણ સામેના વ્યક્તિઓને સુખી રાખવા માટે વધારે પ્રયત્ન કરતા હોય છે. પણ ઘણી વખત અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ, ઘણી વખત એવું બનતું દીપાલી બેન કે વધારે પડતો પ્રેમ આત્મવિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવડાવે. તમારું દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યારેક સુખ ને ક્યારેક દુઃખની વ્યાખ્યા તમે આપી તો ગુરુ અને મંગળનું મૂળ કારણભૂત આ વસ્તુ છે કે 7મા સ્થાનમાં રહેલો મંગળ ગુરુ સાથે જોડાયેલો છે, મતલબ તમારી સ્વભાવની ઉગ્રતા પણ ખરી, તમારામાં આત્મવિશ્વાસ પણ ખરો. તો આ બંને વસ્તુ ભેગી થઈ જાય છે તો સારા પરિણામો આપે, પણ સાથે સાથે સૂર્ય અને શનિ ભેગા પડેલા છે, જેને મારું શાસ્ત્ર સંઘર્ષ યોગ કહે છે. અને આ સંઘર્ષ યોગમાં રહેલો શનિ 5મા સ્થાનમાં રહી અને 7મા મંગળ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. ક્યારેક ક્યારેક વાતાવરણ એટલું બધું કટુતાવાળું બની જાય છે કે ભાઈ એમ થાય કે ભાઈ આના કરતા આની સાથે ન રહેવું વધારે સારું. કારણ કે એનું મૂળ કારણ પેલા શનિની મંગળ ઉપરની પૂર્ણ દ્રષ્ટિ. તો ગ્રહોના આધારે જયારે આપણે વિચાર કરીએ ત્યારે સૂર્ય અને શનિના આ સંઘર્ષ યોગના દોષનું જો વિધિવત આપ નિવારણ કરાવડાવો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વાત છે, બુધ તમારો સૂર્યથી આગળ છે, મતલબ તમારે કદાચ થોડું બોલવા વધારે જોતું હોય આવું પણ બને. ઘણી વખત અડધું બોલાતું હોય સમજી જતો હોય મેળો માણસ તો આખું બોલવાની જરૂર નહીં. આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. સૂર્યથી બુધ આગળ છે એટલા માટે એટલો બુધ એટલી વાત નથી, પણ બુધ કેતુ સાથે જોડાયેલો છે અને 6ઠા સ્થાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક વાણી દ્વારા અવિવેક ન થાય એના માટે તમારે કાળજી રાખવી પડશે. અને સામેનો વ્યક્તિ પણ વધારે પડતું જો બોલતો હોય તેને તમારે કંટ્રોલમાં રાખવો પડશે, કારણ કે એ પણ તમારી પાસે તાકાત છે. આ તાકાતનો ઉપયોગ કરો, શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવો, ચોક્કસ તમારા દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી જાહોજલાલી અને સુખ તમને પ્રાપ્ત થશે. તમારી જન્મ તારીખ કે સમય કેવું કઈ ખરું નહી? 1500-1992 સમય. સાંજના 5 વાગે. અને શું ધંધો તમારે કરવો છે? અત્યારે તો ધંધો ડાયમંડ નો કરું છું અને બાંધકામ નો કરું છું, પણ ક્યાં સફળતા મળે ક્યાં ધંધો કરવા? ડાયમંડ કરતા બાંધકામ ને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, જમીન અથવા જમીન માંથી ઉત્પન્ન થતી કોઈ પણ વસ્તુઓ હોય, જમીન પાકતી કોઈ પણ વસ્તુ હોય, ખાદ્ય ખનિજ કે ખાણ હોય, આવી કોઈ પણ બાબતમાં, કારણ કે 10મા સ્થાનમાં રહેલો શનિ એ મકર રાશિમાં સ્વરાશિસ્થ બને છે,
અને એટલા માટે તમને આ વસ્તુમાં સારી સફળતા આપશે. ડાયમંડમાં સફળતા નહીં આપે અથવા તો ઓછી આપે એનું મૂળ કારણ શુક્ર અસ્તંગત બનીને તમારા ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. સૂર્ય અને બુધ સાથે યુતિમાં, મતલબ તમારા વિચારો દરરોજ બદલાતા હોય. સવારમાં વિચાર તમારો અલગ હોય, બપોરે તમારો વિચાર અલગ હોય, સાંજે તમારો વિચાર અલગ હોય, અને વારંવાર વિચારો બદલાય એનું મૂળ કારણ સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે. શુક્ર અસ્તંગત બને છે એટલા માટે. મંગળ દેહ સાતમા ભાવની અંદર દેહ ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. જે કંઈ કરવું હોય ખૂબ સરસ રીતે કરજો, કારણ કે 1.5 વર્ષની અંદર તમારા સારામાં સારા ભાગ્યોદયના યોગો બની રહ્યા છે. ભાગ્યોદય જયારે તૈયાર થઈને તૈયાર ભગવાન તમને આપવા માટે બેઠા હોય ત્યારે એવું ના હોય કે ભાઈ પાણી જયારે જોઈતું હોય ત્યારે કુવો ખોદવા બેસવું, આવું ન થાય એના માટે થોડી કાળજી લેવી પડશે. શનિ મહારાજ અને મંગળ તમને ખૂબ જ આગળ વધારશે. તમારા ધંધાકીય ક્ષેત્રની અંદર ખૂબ જ મહેનત કરજો અને આગળ જતા ખૂબ જ સારી સફળતા પણ તમે પ્રાપ્ત કરી શકશો. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો અને રાશિ જાતકોની માહિતી મેળવીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. પ્રિપાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, સૌપ્રથમ પહેલી ત્રણ રાશિઓની માહિતી આપશો, શું છે આજનું ભવિષ્ય? પ્રથમ ત્રણ રાશિઓમાં પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને એ. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આજના દિવસે મીન રાશિ ગણીએ તો મીનથી મેષને દ્વિદ્વાદશક યોગ બને તો એનો મતલબ એવો થાય કે વ્યવસાયમાં નવી તકો મેષ રાશિના જાતકોને મળશે. પરંતુ મિત્રો સાથે કામકાજમાં થોડી સાવધાની રાખવી પડશે. વધારે પડતી તમારી ચંચળતા તમને નુકસાન ન કરાવે એના માટે પણ કાળજી રાખજો. કોઈ પણ જાતના માનસિક તનાવથી આજના દિવસ માટે દૂર રહેવાનું રહેશે. ઘરકાજમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન ન કરાવે થોડી કાળજી રાખીને આગળ વધશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો અને ભર્યો ભર્યો બની જાય. કારણ કે ભગવાન ગણપતિની આજે આદેશ છે, ભગવાન ગણપતિની આજ્ઞા છે, ગણપતિના આશીર્વાદ છે કે મેષ રાશિના જાતકોનો દિવસ આજનો મંગળમય રહેશે. વૃષભ રાશિ બહુ જેના અક્ષર છે એવા જાતકો માટે આમ તો ગણપતિની મેર વૃષભ રાશિના જાતકો ઉપર છે જ, પણ સાથે સાથે આજના દિવસ માટે તમારી સાથે જે કામ કરતા કર્મચારીઓ છે, તમારી સાથે કામ કરતા જે સહાધ્યાયીઓ છે એને થોડાક તમારે આજના દિવસ માટે વધારે સાચવવાના રહેશે. સંપત્તિને લગતા કોઈ પ્રકારના પ્રશ્નો હશે તો વૃષભ રાશિના જાતકોને ચોક્કસ સારો ઉકેલ મળશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. કામકાજમાં ફાયદો થશે, મન પણ પ્રસન્ન રહેશે. આગળ જતા વેકેશન જ્યારે આવે ત્યારે વેકેશનનો કઈ રીતનો લાભ લેવો એ તમારે આજથી નક્કી કરવું પડશે. મિથુન રાશિ કચ્છ અને ગજના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને મિત્રોનો સ્વભાવ તો સરળ છે જ, પણ તમારો સ્વભાવ પણ તમારે સરળ એટલા માટે આજના દિવસ માટે બનાવવો પડશે. કારણ કે એની સાથે તમારે લાભ લેવાના છે. એનો મતલબ એવો મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કોચ પછાડે પાણી દઈએ હૃદય ના આણે દોષ. મિત્રોની મદદથી કામકાજ અધુરાશે પૂરા થશે. જીવન સાથી હોય ચાહે સંતાન હોય મિત્રો આજના દિવસ માટે ભરપૂર સહયોગ આપ મેળવી શકશો. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાય છે, પણ જૂના સંબંધો દ્વારા ખૂબ જ સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. કોલર જોડાઈ ગયા છે રાજકોટ થી મહેન્દ્રભાઈ આપણી સાથે. હેલો. હેલો જી, શું નામ છે આપનું? હા, મારું નામ જેઠાભાઈ, મારે છોકરા વિશે પૂછવાનું છે. જી બિલકુલ, તેમની જન્મ તારીખ જણાવશો. 11/3/91. જન્મ સમય? સમય 6:30-7:30. સાંજે? હા, 6:30-7:30 સવારે. સવારે બિલકુલ. જન્મ સ્થળ જણાવશો. રામડિયા. ક્યાં આવ્યું? બરોબર, તો એને નોકરીમાં કાયમી થવાની શક્યતા છે? કેટલી વાર લાગે? કાયમી જયારે નોકરીની વાત આપણે કરતા હોઈએ ત્યારે ભાગ્યસ્થાન 10મું સ્થાન, 3જું સ્થાન, 11મું સ્થાન આ બધા સ્થાનો જોવાના હોય છે કુંડળીની અંદર. અને 12મા સ્થાન જે કે વ્યય સ્થાન જેને માનવામાં આવે છે એ પણ જોવામાં આવે છે. તો વ્યય સ્થાનની અંદર બેઠેલો શનિ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવે છે. મકર રાશિમાં શનિ સ્વરાશિસ્થ બને છે. સ્થાન વૃદ્ધિ કરો તો શનિ સ્થાનની વૃદ્ધિ કરે છે, પણ રાહુ સાથે યુતિ હોવાના કારણે આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. મતલબ કે કોઈ પણ પ્રકારના સારા કામકાજની સિદ્ધિ માટે 12મા સ્થાનને શુદ્ધ કરવું પડશે. 12મા સ્થાનને શુદ્ધ કરવા માટે શ્રાપિત યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવું એ તમારા માટે ખૂબ જરૂરી બનશે. સાથે સાથે ગુરુ કેતુ સાથે બેઠેલો છે 6ઠા સ્થાનની અંદર, જેને આપણા શાસ્ત્રમાં ચાંડાલ યોગ કીધો છે. તો શ્રાપિત યોગ સાથે સાથે ચાંડાલ યોગના દોષનું પણ વિધિવત નિવારણ કરાવડાવવું ખૂબ જ જરૂરી છે. 7 ભાગ્યસ્થાન છે એ 9મું સ્થાન છે. 7મી તુલા રાશિ છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર બીજા સ્થાનમાં બેઠો. પરિવારમાં કોઈ પણ વ્યક્તિ જો કઈ નોકરી કરતા હોય તો એની ભલામણ દ્વારા અથવા પરિવારના આશીર્વાદ દ્વારા તમારું બાળક આગળ જતા સરકારી નોકરી અથવા તો કોઈ પણ સારા ક્ષેત્રમાં નોકરીમાં ઉજ્જવળ તકો મેળવશે. મતલબ પરિવારના આશીર્વાદ એના માટે ખૂબ જ જરૂરી છે. વૃષભ રાશિનો મંગળ 4ઠા સ્થાનમાં અને એ પણ અધિશત્રુ બનેલો છે. મતલબ કે સ્વભાવની ઉગ્રતા, ઉતાવળીઓ, નિર્ણય, ચંચળ આ બધી બાબતોને થોડી દૂર કરવી પડશે. કારણ કે ક્રોધ કરશે તો એને નુકસાન થશે, ઉતાવળિયા કામ કરશે તો એને નુકસાન થશે, કોઈ પણ વ્યક્તિ પર જ્યારે વાત કરતા કરતા એ ગરમ થઈ જશે તો એને નુકસાન થશે. આવી બધી
નુકસાનીની બાબતમાં આગળ ન વધવું હોય તો ભગવાન ગણપતિની ઉપાસના કરી આ બંને યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવી આગળ વધજો, ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ઈલાબેન જોડાઈ ગયા છે આપણી સાથે જૂનાગઢ થી. હેલો. 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 જી હા, ઈલાબેન. હા, ઈલાબેન બોલો. જન્મ તારીખ, સમય, સ્થળ. જન્મ તારીખ 8/2/91. સમય? બપોરના 12:00 થી 1:00. 12:00 થી 1:00. શું પ્રશ્ન છે? કોના માટે છે ઈલાબેન? બાકીના ઉપરના 6 વર્ષ એટલે લગભગ ટાઈમ ખૂણો થઈ ગયો છે. અભ્યાસની અંદર સરસ્વતીની ઉપાસના દરેક કાર્યક્ષેત્રમાં ખૂબ જ અનુકૂળતા જણાવતી હોય છે. કાર્યક્ષેત્રમાં વિકાસ માટે પહેલું સ્થાન એટલે દેવભવન, પાંચમું સ્થાન એટલે વિદ્યાનું સ્થાન અને 9મું સ્થાન એટલે ભાગ્યભવન, વિદ્યા અભ્યાસ માટે 3. તો મને લાગે છે 91માં જન્મ છે એટલે અભ્યાસની અંદર જે આપણી સફળતાની આપ વાત કરી રહ્યા છો ચોક્કસ સારી સફળતા આગળ જતા એને મળશે જ. પણ અહીંયા કુંડળીના આધારે જો જોવા જઈએ તો શનિ મહારાજ બુધ, સૂર્ય અને રાહુ સાથે જોડાયેલો છે, તો એના કારણે કદાચ અભ્યાસમાં શિથિલતા અથવા સફળતામાં ક્યાંક ને ક્યાંક કચાશ અનુભવાય. કોઈ પરીક્ષાલક્ષી કાર્ય કરવાના હોય તો ખૂબ જ મહેનત કરવી પડે એવા પણ યોગ અહીંયા દેખાઈ રહ્યા છે. મિત્રો, આપને ખાસ જણાવવાનું કે પત્રના માધ્યમથી પણ આપ અમને પ્રશ્ન કરી શકો છો. ઘણા સમયથી અમે જોઈએ છીએ કે ઘણા બધા એવા દર્શકો છે કે જેને ફોન લાગતો નથી. થોડા તમે આળસુ પડશો કારણ કે તમારા પત્રો અમારા સુધી નથી આવતા. તમારો પ્રશ્ન તો જ્યોતિષના માધ્યમથી છે જ, અને છતાંય કઈ પ્રશ્ન છે તમે નથી લખી શકતા તો કલમ ઉપાડો, સારો કાગળ લઈ લો, તમારા પ્રશ્નને વાંચા આપો, પેન દ્વારા અમારા સુધી મોકલી આપો. અમે ચોક્કસ ભવિષ્ય દર્શનના માધ્યમથી તમારા પત્રને લઈશું પણ ખરા અને તમારા પ્રશ્નને જવાબ પણ. ઘણા બધા મિત્રોનો ફોન આવે છે કે ફોન લાગતા નથી, તો પત્રના આધારથી પણ તમે અમને પૂછી શકો છો. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે તે જણાવશો. કર્ક રાશિ એટલે ડ અને હ જેના અક્ષર છે આવા જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા તમારા અધૂરા કાર્ય પૂરા થશે. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો મળશે. નોકરિયાત વર્ગને પણ નવી તકોના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યમાં સારો સહયોગ અને સફળતા મળશે. પિતૃઓની અવકૃપા કદાચ તમને દેખાતી હોય તો આજના દિવસે પીપળે જો પાણી ચડાવશો તો તમને ચોક્કસ સારી સફળતા મળશે. પણ સાથે સાથે મહાદેવજીને પણ જળ ચડાવવું ખૂબ જ જરૂરી બનશે. સિંહ રાશિ મોહન ટો જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કોઈ સારા પ્રસંગોમાં હાજરી આપવી પડે, કોઈ સારા વ્યક્તિઓ સાથે વાત થાય અથવા કોઈ પણ સારા વ્યક્તિનો સહવાસ તમારા કાર્યને આજે ઉજ્જવળ બનાવે તેવા યોગ છે. પણ બને ત્યાં સુધી કામમાં ઉતાવળ પણ ન કરવી પણ તમારા માટે ખૂબ જરૂરી છે. મિત્રો સાથે વૈચારિક મતભેદોની સંભાવનાઓને નકારી શકાતી નથી. નોકરિયાત વર્ગને નવી તકો તો મળે પણ સમજીએ વિચારીને જો નિર્ણય કરે તો એના માટે ખૂબ જ તક સારી રહેશે. કારણ કે આ 14મા અમાસનો દિવસ ભારે દિવસ માનવામાં આવે છે. આવા દિવસે કોઈ એવા નિર્ણયો ન લેવાય પણ તમારા માટે ખૂબ જરૂરી બનશે. કન્યા રાશિ પોઠો અને અણોજના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે થોભો અને રાહ જુઓ. કારણ કે આજનો દિવસ તમારા માટે વિચારો માટે કદાચ શિથિલતાવાળો દિવસ ગણાશે. મિત્રો સાથેના સહયોગમાં તમારા કાર્ય પ્રગતિપૂર્ણ બનશે. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતા છે. ગુસ્સો, અકારણ, ક્રોધ એના પર કાબુ રાખશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો, અન્ય રાશિ જાતકોની માહિતી મેળવીશું. પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપની સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિ જાતકોની માહિતી આપશો. અન્ય 3 રાશિઓમાં 7મી રાશિ એટલે તુલા રાશિ. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે. આજના દિવસ માટે વ્યવસાયમાં નવી તકો મળે તેવા તુલા રાશિના જાતકોના યોગ બની રહ્યા છે. કોઈ પણ પ્રકારની ઉધારથી આજના દિવસ માટે સાચવાનું રહેશે. એનો મતલબ એવો થાય કે લેવડ દેવડમાં થોડી કાળજી રાખજો. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે, માન અને સન્માન પણ મળશે. મિત્રોની મુલાકાત તમારા મનને પ્રસન્ન કરી શકે એવા સુંદર યોગો તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થશે. વાત કરીએ વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સંતાનોના પ્રશ્નમાં આજના દિવસ માટે હળવાશ અનુભવશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જોઈએ તો નવા કામકાજમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના યોગ અને એના દ્વારા સારા લાભની પણ શક્યતાઓ છે. પરિવારમાં થોડોક તનાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ થશે. આ સ્વાસ્થ્યની બાબતમાં જો કાળજી રાખશો તો આજ બધા જ કામ ભગવાન ગણપતિની કૃપાથી તમારા પૂર્ણ થશે. વાત કરીએ ધનરાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકોને આજે પિતરાઈઓ દ્વારા, ખાસ કરીને મોસાળ પક્ષના કોઈ પણ મામા હોય કે માસી હોય,
અથવા કાકા કાકી કોઈ પણ મોટા જે ઘરમાં વડીલ વર્ગ હોય એના દ્વારા થોડી તકલીફ રહેવાની શક્યતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. કામકાજની તો કદર થશે, સમય અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કરજો આજના દિવસ માટે. આજના દિવસ માટે કોઈ પણ કામકાજ કરો, કાંઈ યાત્રા પ્રવાસનું કામ હોય, નવા કામ કરતા હોય, આજના દિવસે થોડીક સાવધાની તો રાખવી જ પડશે. મિત્રો દ્વારા જો સારો લાભ મળે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ભર્યો ભર્યો બની જાય તેવા પણ યોગ બની રહ્યા છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અંતિમ ત્રણ રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે તે જણાવશો. મકર રાશિ ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિ વાળા જાતકો માટે આજનો દિવસે મિત્રોની મધ્યસ્થી કરવાની હોય, મિત્રોની વહટી કરવાની હોય, એની સાથે બેસીને કામ કરવાનું હોય તો થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. જીવનસાથીની ભાવનાને પણ સમજવી પડશે આજના દિવસ માટે. તમે જેની સાથે કામ કરી રહ્યા છો એવા વ્યક્તિની કદર કરજો, એની ભાવનાને સમજજો, ખૂબ જ સારી સફળતા મળશે. અવરોધ ગમે એટલા રહેશે છતાં સફળતા તમને મળશે, પણ પારકા અને પોતાના વચ્ચેનો થોડો જે ભેદ છે એ ભેદને ઓળખતા શીખજો આજના દિવસ માટે, તો જ તમારી આવડતનો ઉપયોગ કરશો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુંભ રાશિ ગ અને સ અક્ષર જેના છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે સફળતા તમને ચોક્કસ મળશે. કોઈ પણ કાર્ય કરો સફળ તો થશો જ, પણ સાથે સાથે કયું કાર્ય ક્યારે કરવું, કેવી રીતનું કરવું, કોના સહકારથી કરવું અને કેવી રીતે આને આગળ વધારી શકાય, આ બધું થોડુંક ધ્યાન રાખજો. આજના દિવસ માટે કદાચ તમારા કોઈ પણ મનના વિરોધમાં જઈને કામ કરવું પડે, કારણ કે મન ક્યારેક ક્યારેક વધારે તૃષ્ણાવાળું હોય તો એને થોડુંક શાંત કરવું પડે, વધારે આક્રોશવાળું હોય તો એને થોડું શાંત કરવું પડે. આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. આવા પ્રમાણે આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. હવે રાશિમંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિની વાત કરીએ. કદાચ દિવસની શરૂઆત થોડી કંટાળાજનક રહેશે, કામકાજનો થોડો બોજો વધશે, ગુસ્સો હોય, અકારણ ક્રોધ હોય તો એના ઉપર થોડો કાબુ રાખવો પડશે. નહીં તો ઘણી વખત એવું થાય કે આપણું ને આપણું કામ આપણા માટે નુકસાન કરતા બની જતું હોય છે. આવી રીતે ન બને એના માટે કાળજી રાખજો. બંધનના કામોમાં આજે મુક્તિ અને રાહત અનુભવાશે એવા સુંદર મજાના યોગો ભગવાન શ્રી ગણેશજીએ તમારા માટે નિર્માણ કરેલા છે. મંગળવાર હોવાના કારણે ભગવાન ગણપતિની પૂજા, હનુમાનજી મહારાજની આ બંનેની સાથે પૂજા કરવામાં, સવાર સવારમાં ભગવાન ગણેશજીની ઉપાસના અને સાયંકાળે હનુમાનજીની પૂજા જો આજના દિવસ માટે તમારા દ્વારા થાય તો હનુમાનજી મહારાજ પણ પ્રસન્ન બનશે, ભગવાન ગણપતિ પણ પ્રસન્ન બનશે, તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. જય ગણેશ.